આરોપીઓ દલાલો વચેટિયા મારફતે ભોગ બનનારને ઓછા પૈસામાં સોનું આપવાની લાલચ આપી અને સાચું સોનું બતાવી અને શરૂઆતમાં પ્રામાણિક વ્યવહારો કરી અને વિશ્વાસમાં લઈ અને વધુ સોનું ખરીદવા લાલચ આપી અને મોટી રકમ લઈ અને ખોટું સોનું આપી અથવા તો આપ્યા વગર જ પૈસા મેળવી અને છેતરપિંડી કરી હોવાનું જાણવા મળે, તેમજ લોકો સાથે મિત્રતા કેળવી અને સસ્તું સોનું આપવાની લાલચ આપી અને લોકો પાસેથી રોકડ રકમ મેળવી છેતરપિંડી કરે છે, જેની ફરિયાદ કરવામાં આવી છે। બાદમાં અમદાવાદ SOGએ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક કુમારને મળેલ સંયુક્ત બાતમીના આધારે મારુતિ સ્વિફ્ટ ગાડી નંબર GJ12FC5652 તથા વેન્યુ ગાડી નંબર GJ01WC2425ની સાથે છેતરપિંડી કરનાર ઈસમો શંકાસ્પદ ડુપ્લિકેટ તથા અસલ સોનાના બિસ્કિટના મુદ્દામાલ સાથે બગોદરાથી ધંધુકા તરફ જતા રોડ ઉપર પકડી પાડવામાં આવેલ છે, જેમાં કુલ કિંમત ₹24,550,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ધંધુકા જતા રોડ ઉપર એક શંકાસ્પદ ગેંગને પકડીને પૂછપરછ કરેલી અને પૂછપરછ દરમિયાન જણાવેલું કે એમની પાસેથી કેટલાક નકલી અને કેટલાક સાચા સોનાના બિસ્કિટ મળી આવેલા છે અને આ ગેંગ વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલું છે કે તે થોડાક સમય માટે સાચું સોનું બતાવીને પછી વધારે આ જ પ્રકારના બિસ્કિટનું સસ્તા ભાવમાં આવવું જોઈએ છેતરપિંડી કરીને અગાઉ પણ આ રીતની ગુનાની એમઓ રાખી છેતરપિંડીઓ કરેલી છે અને આ ગેંગને પકડતા તેમની પાસેથી 3 સાચા સોનાના અને 118ના બીજા ખોટા બિસ્કિટ મળી આવેલા છે અને આની સાથે સાથે